गुड मॉर्निंग स्टूडेंट्स, चैप्टर नंबर 2 जैविक वर्गीकरण में आपणे प्रस्तावनानी बात करी के सजीवों वर्गीकरण पहला वैज्ञानिकों द्वारा सजीवों वर्गीकरण कई रीते करवामां आवतुं हतुं अने एनी द्विदृष्टि वर्गीकरण पद्धति की बात करी थी कि लीनियसे द्विदृष्टि वर्गीकरण पद्धति आपी थी जेमां बधा सजीवों ने बे सृष्टि में वर्गीकृत कर्या हता, एक वनस्पति सृष्टि अने बीजी प्राणी सृष्टि। अने त्यार पछी एरिस्टोटल सौ पहला एरिस्टोटले सजीवों ने एना बाह्यगत लक्षणों आधार वर्गीकृत करी थी। अने हवे आपणे वात करीए छीए आर एच व्हिटेकर नामना वैज्ञानिके 1969 में सजीवोना वर्गीकरण माटेनी पांच सृष्टि वर्गीकरण पद्धति आपी। आ पांच सृष्टि वर्गीकरण पद्धति में एमने कया मुद्दाओं ने ध्यान में रख्या था कि कया मापदंड ने ध्यान में रख्या था आपणे एनी पण वात करी थी कि एमने कोषनो प्रकार, कोष दीवाल, कोष केन्द्र पटल, दैहिक आयोजन अने एनी पोषण पद्धति जेवा मुद्दा ने ध्यान में रख्या। तो आपणे एनी डिटेल में वात करीए तो तमने टेबल अथवा कोष्टक आप्यो छे कि आर एच व्हिटेकर नामना वैज्ञानिक जेमने सजीवना वर्गीकरण माटेनी पांच सृष्टि वर्गीकरण पद्धति आपी छे 1969 में। ए पांच वर्गीकरण सृष्टि कई छे? तो पहली सृष्टि मोनेरा, बीजी सृष्टि प्रोटिस्टा, त्रीजी फूग सृष्टि, चौथी सृष्टि वनस्पति अने पांचमी प्राणी सृष्टि। अने आ सजीवों ने आ पांच सृष्टि में विभाजित के वर्गीकृत करवा माटे एमने कया मापदंडों ने ध्यान में राख्या छे अने ए मापदंडों ए सृष्टि में कया प्रकारनी रचना जोवा मळे छे एना विषे आपुं छे। दाखला तरीके पहला आपणे आपणे वात करीए के सजीवनो कोष प्रकार कयो छे, बराबर? तो दाखला तरीके कोष प्रकारमां आपणे कहीए के मोनेरा सृष्टिना सजीवोमां एनुं कोष केन्द्री कोष केन्द्र आदि कोष केन्द्र प्रकारनुं छे। હવે આદી કોષ કેન્દ્રી કોષની વ્યાખ્યા મેં તમને સમજાવી કે જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, કોષ કેન્દ્રિકા આવેલી હોય તો એવા કોષને સુવિકસિત અથવા સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે। અને જે કોષની કોષમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી એને આદી કોષ કેન્દ્રી કોષ કહેવાય છે। તો મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એમાં આદિ કોષ કેન્દ્રી કોષ જોવા મળે છે, એટલે એનો મતલબ શું થયો? આદિ કોષ કેન્દ્રી કોષ એટલે કે એના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, બરાબર? તો બધા જ આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોને મોનેરા સૃષ્ટિમાં વિભાજિત અથવા તો મૂકવામાં આવ્યા છે। ત્યાર પછી પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે। સુકોષ કેન્દ્રી કોષની વ્યાખ્યા પણ મેં તમને સમજાવી કે જે કોષના કોષ કેન્દ્ર એની ફરતે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે। તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એવા સજીવોને મૂકવામાં આવ્યા કે જેમાં બધામાં સુકોષ કેન્દ્રી કોષ છે, એ જ રીતે ફૂગના બધા સજીવો પણ સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે। વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ બંનેમાં પણ એના સજીવો સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે। તો પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી જે પાંચ સૃષ્ટિ છે એમાં પહેલો પોઈન્ટ છે કોષ પ્રકાર, તો એમાં ફક્ત મોનેરામાં જ આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે, બાકી ચારે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી ચારેમાં સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો જોવા મળે છે। ટૂંકમાં એમ કહી શકાય કે આર એચ વ્હિટેકરે આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂક્યા છે અને બાકીના બધા જે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે એને જુદી જુદી ચાર સૃષ્ટિમાં ડિવાઈડ કરેલા છે, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી। હવે આગળ આપણે વાત કરીએ બીજા માપદંડની કે સજીવની કોષ દિવાલ, સજીવમાં કોષ દિવાલ હાજર છે કે ગેરહાજર, હાજર છે તો કોષ દિવાલ કયા પદાર્થની બનેલી છે। દાખલા તરીકે આપણે પહેલા કોષ દિવાલની વાત કરીએ તો મોનેરા સૃષ્ટિમાં કોષ દિવાલ એ હાજર તો છે, પણ મોનેરા સૃષ્ટિના સજીવના કોષ દિવાલ હાજર છે પણ એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી, એટલે કે સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ
દીવાલ છે તો કોષ દીવાલ શેની બનેલી છે કોષ દીવાલ પોલિસેકરાઇડ પોલિસેકરાઇડ પ્લસ એમિનો એસિડ જેવા પદાર્થોની બનેલી હોય છે તો તમને નીટમાં એમસીક્યુ આ બધા ટેબલ તમારે તૈયાર કરવાનો છે એટલા માટે કે આમાંથી નીટમાં તમને ક્વેશ્ચન પૂછી શકાય કે મોનેરા સૃષ્ટિના સજીવોમાં કોષ દીવાલ કયા પદાર્થની બનેલી છે તો મોનેરા સૃષ્ટિના સજીવોમાં કોષ દીવાલ હાજર છે પણ એ કોષ દીવાલ સેલ્યુલોઝ વિહીન છે અને કોષ દીવાલ પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ જેવા પદાર્થોથી બનેલી હોય છે હવે આગળ પ્રોટિસ્ટામાં કેવું છે કે કેટલા પ્રોટિસ્ટાના સજીવો છે એમાં કોષ દીવાલ હાજર હોય છે બરાબર તો એ કયા પદાર્થની બનેલી છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી કેટલા પ્રોટિસ્ટામાં કોષ દીવાલ જોવા મળે છે હવે ફૂગની વાત કરીએ તો ફૂગમાં પણ કોષ દીવાલ હાજર છે પણ એ કોષ દીવાલ સેલ્યુલોઝ વિહીન છે મતલબ ફૂગમાં કોષ દીવાલ જોવા મળે છે પણ એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી એ કાયટીન અથવા કાયટીન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે ફૂગની કોષ દીવાલ કાયટીન અથવા કાયટીન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે તો ફરી અહીંયા એમસીક્યુ પૂછી શકાય ફૂગની કોષ દીવાલ કયા પદાર્થની બનેલી હોય છે કાયટીન અથવા કાયટીન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે સેલ્યુલોઝ વિહીન હોય છે પણ હું એમ કહું છું કાયટીન અથવા તો કાયટીન મિશ્રિત સેલ્યુલોઝ બરાબર એકલી સેલ્યુલોઝની બનેલી હોતી નથી તો ફૂગની કોષ દીવાલ કાયટીનની બનેલી હોય છે વનસ્પતિમાં કોષ દીવાલ હાજર છે અને બધી જ વનસ્પતિની કોષ દીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં કોષ દીવાલ ગેરહાજર હોય છે પ્રાણી સૃષ્ટિમાં કોષ દીવાલ હોતી નથી આગળના ધોરણમાં તમે તફાવતમાં શીખી ગયા છો વનસ્પતિ અને પ્રાણી કોષ એ બંનેનો તફાવત શીખી ગયા છો તો ત્યાં તમે એમ જ લખતા હતા પહેલો મુદ્દો વનસ્પતિમાં હરિદ્રવ્ય હાજર પ્રાણીમાં હરિદ્રવ્ય ગેરહાજર વનસ્પતિમાં કોષ દીવાલ હાજર જે સેલ્યુલોઝથી બનેલી છે અને પ્રાણી કોષમાં કોષ દીવાલ ગેરહાજર ટૂંકમાં પ્રાણી કોષમાં કોષ દીવાલ હોતી નથી હવે ત્રીજા મુદ્દાને ધ્યાનમાં રાખીએ કોષ કેન્દ્રપટલ કે કોષ કેન્દ્રને કોષ જે સુવિકસિત કોષ છે એ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે તો એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ હાજર છે કે ગેરહાજર એના આધારે એ મુદ્દાને ધ્યાનમાં રાખ્યું છે એ વ્યાખ્યા મને આગળ કહી દીધું કે કોષ કેન્દ્રપટલ તો મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ ગેરહાજર હોય છે મતલબ કોષ કેન્દ્રપટલ આવેલું હોતું નથી એટલા માટે જેને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી યાદ રાખજો કોષ કેન્દ્રપટલ તો મોનેરા સૃષ્ટિમાં કોષ કેન્દ્રપટલ ગેરહાજર આદિ કોષ કેન્દ્રીય કોષમાં એના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ આવેલું હોતું નથી ગેરહાજર હોય છે માટે એને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીના બધા બધી જ સૃષ્ટિની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ હાજર ફૂગ સૃષ્ટિમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ હાજર વનસ્પતિ સૃષ્ટિમાં પણ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રપટલ હાજર પ્રાણી સૃષ્ટિમાં પણ કોષ કેન્દ્રપટલ હાજર ફક્ત એકમાં ગેરહાજર કયામાં મોનેરામાં અને એટલે જ એને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ આપણે વાત કરીએ એનું દૈહિક આયોજન દૈહિક આયોજન એટલે સજીવના દેહની રચના કેવી રીતે થઈ છે બરાબર તો આપણે પહેલાં વાત કરીએ મોનેરા સૃષ્ટિ મોનેરા સૃષ્ટિમાં સજીવોમાં દૈહિક આયોજન કોષીય હોય છે કોષીય મતલબ સજીવો કોષોના બનેલા હોય છે બરાબર તો દૈહિક આયોજન મોનેરા સૃષ્ટિમાં કોષીય હોય છે એટલે કે મોનેરા સૃષ્ટિના સજીવો કોષના બનેલા છે આગળની એની રચના જોવા મળતી નથી પ્રોટિસ્ટામાં પણ કોષીય રચના જોવા મળે છે પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટામાં આદિ પ્રોટિસ્ટામાં આપણે અમીબાનો સમાવેશ થઈ શકે પેરાવિશિયમનો સમાવેશ થઈ શકે તો એ બધા એકકોષી સજીવો છે બરાબર તો એમાં કોષીય આયોજન જોવા મળે છે આગળનું પેશીય કે બીજું આયોજન જોવા મળતું નથી ત્યાર પછી ફૂગની વાત કરીએ તો ફૂગમાં બહુકોષીય આયોજન જોવા મળે છે દૈહિક આયોજન જોવા મળે છે અને ક્યારેક શિથિલ પેશીની રચના પણ જોવા મળે છે હવે આ બે શબ્દ ખાસ સમજવાના છે આ તો કહી દીધું કે દૈહિક
फरीथी समझावुं छुं।
જે કોષો અથવા જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એને સ્વયંપોષી પોષણ પદ્ધતિ અથવા સ્વાવલંબી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। એના પણ બે પ્રકાર છે। કેટલાક સજીવો રસાયણ સંશ્લેષી પોષણ પદ્ધતિ ધરાવે છે। રસાયણ સંશ્લેષી એટલે કે પોષણ કેટલાક પદાર્થનું કેટલાક રસાયણનું નિર્માણ કરી અને પોષણ મેળવે છે અને કેટલાક સજીવો પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ ધરાવે છે। બરાબર, તો મોનેરા સૃષ્ટિમાં યાદ રાખજો એની પોષણ પદ્ધતિ સ્વયંપોષી પ્રકારની છે। કેટલાક સજીવો સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે, જેમ કે રસાયણ સંશ્લેષી પોષણ પદ્ધતિ કેટલાક રસાયણનું નિર્માણ કરે છે અને પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ। બરાબર, ત્યાર પછી વિષમપોષી પોષણ, કેટલાક સજીવો વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે। બરાબર, અથવા એને પરપોષી પોષણ પદ્ધતિ કહેવાય। તો વિષમપોષી પોષણ પદ્ધતિ એટલે શું? તો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને બીજા સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે છે, તો એવી પોષણ પદ્ધતિને વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે, અથવા પરાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય, અથવા પરપોષી પોષણ પદ્ધતિ કહેવાય। તો આ વિષમપોષી અથવા પરાવલંબી પોષણ પદ્ધતિ પાછી બે પ્રકારની છે। કયા બે પ્રકારની? પહેલી છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ। મૃતોપજીવી પોષણ પદ્ધતિ એટલે શું? તો જે સજીવ મૃત કાર્બનિક પદાર્થ છે, સડી ગયેલા મૃત કાર્બનિક પદાર્થો છે, એમાંથી પોષણ મેળવે તો એવી પોષણ પદ્ધતિને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય છે। તો કેટલાક સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે, જ્યારે કેટલાક સજીવો પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે। પરોપજીવી એટલે બીજા સજીવમાંથી એ પોષણ મેળવે છે, પોતે જાતે ખોરાક બનાવી શકતા નથી, બીજા સજીવ માંથી પોષણ મેળવે છે, તો એને પરોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય। આ બંનેમાં ડિફરન્ટ એ છે કે આ મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે અને આ સજીવ પદાર્થમાંથી પોષણ પ્રાપ્ત કરે છે, અને મૃતોપજીવી વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવાય અને પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે પ્રોટિસ્ટાની વાત કરીએ, તો પ્રોટિસ્ટામાં પણ કેટલાક સજીવો સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે, એમાં પણ ખાસ કરીને પ્રકાશ સંશ્લેષી। હવે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ એટલે શું? તો જે સજીવો પ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યનો ઉપયોગ કરી કે અમુક રસાયણ સંશ્લેષી હરિત દ્રવ્ય જેવા રસાયણનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, તો એને પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે। તો કેટલાક પ્રોટિસ્ટાના કેટલાક સજીવોમાં રસાયણ પ્રકાશ સંશ્લેષી પ્રકારની પોષણ પદ્ધતિ સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે, જ્યારે કેટલાક સજીવોમાં વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે। તો વિષમપોષીના બે પ્રકાર હોઈ શકે, મૃતોપજીવી કે પરોપજીવી। બરાબર, ત્યાર પછી આપણે ફૂગની વાત કરીએ, તો ફૂગમાં સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે નહીં, કારણ કે ફૂગ હરિત દ્રવ્ય ધરાવતી નથી। હા, પણ કોષ દિવાલ ધરાવે છે, એટલે કેટલાક વૈજ્ઞાનિકે એને આગળ આપણે લિનિયસી વર્ગીકરણની વાત કરીએ તો એ વર્ગીકરણમાં એમણે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધી, કારણ કે કોષ દિવાલ ધરાવે છે, બાકી ફૂગ હરિત દ્રવ્ય ધરાવતી નથી, તો એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે નહીં। તો ફૂગમાં કયા પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે? વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે, જે કાં તો મૃતોપજીવી પ્રકારની હોય કાં તો પરોપજીવી પ્રકારની હોય। મૃતોપજીવી એટલે મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત કરવા, એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય, અને પરોપજીવી એટલે સજીવ પદાર્થમાંથી પોષણ મેળવવો, તો એને પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વનસ્પતિની વાત કરીએ, તો બધી જ વનસ્પતિ એ સ્વયંપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે, એમાં પણ સ્વયંપોષીમાં પણ પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ, એટલે કે બધી જ વનસ્પતિ, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા શું થશે? બધી જ વનસ્પતિ પ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યનો ઉપયોગ કરી, વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી છે અને કાર્બનિક પદાર્થનું નિર્માણ, ગ્લુકોઝ જેવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે। આ પ્રક્રિયા દરમિયાન એ વાતાવરણમાંથી CO2નો ઉપયોગ કરે છે, વાતાવરણમાંથી CO2 શોષે છે અને વાતાવરણમાં O2 મુક્ત કરે છે। બરાબર, તો વનસ્પતિ, બધી જ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષી પોષણ
નથી એમાં પરપોષી કે વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળશે કેટલા પ્રાણી હોલોફોઇક પોષણ પદ્ધતિ ધરાવે છે હવે હોલોફોઇક પોષણ પદ્ધતિ એટલે શું તો હોલોફોઇક પોષણ પદ્ધતિ એટલે એક પ્રાણી બીજા પ્રાણીને મારી અને એમાંથી પોષણ મેળવે તો એને હોલોફોઇક અથવા પ્રાણી સંપોષણ પદ્ધતિ કહેવાય છે એક પ્રાણી બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરાબર તો એને પ્રાણી સમ અથવા તો હોલોફોઇક પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર અને મૃતોપજીવી પોષણ પદ્ધતિ એટલે પણ મૃત કાર્બનિક પદાર્થ અથવા તો મૃત પ્રાણીમાંથી પોષણ મેળવે તો એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર હોલોફોઇક પોષણ પદ્ધતિને પ્રાણી સંપોષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આરએચવી તે કયો જે સજીવોને પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે તો એ પાંચે પાંચ સૃષ્ટિ એના નામ અને એના જે આ પોઈન્ટ છે કયા માપદંડોના આધારે એમણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એ તમારે યાદ રાખવાનું છે તો મોસ્ટ ટાઈમની ટેબલ તમે નીટમાં આમાંથી એમસીક્યુ પૂછી શકાય પાંચ સૃષ્ટિ કઈ છે તો મોનેરા કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી આરએચવી જે કરે બરાબર કઈ પાંચ સૃષ્ટિ છે ક્યારે આપી 1969માં પછી કઈ પાંચ સૃષ્ટિ છે તો મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ પ્રાણી બરાબર હવે કોષ પ્રકાર પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે તો મોનેરામાં આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે કોષના કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી જ્યારે બાકીની ચારે ચાર સૃષ્ટિમાં શું કોષ કેન્દ્રીય કોષ મતલબ કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે તો એને શું કોષ કેન્દ્રીય કોષ કહેવાય છે આગળ કોષ દિવાલ હાજર છે કે ગેરહાજર હાજર છે તો શેની બનેલી છે જેમ કે મોનેરા સૃષ્ટિમાં કોષ દિવાલ હાજર છે પણ સેલ્યુલોઝ વિહીન છે તો કયા પદાર્થની બનેલી છે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય છે પ્રોટિસ્ટામાં કેટલા પ્રોટિસ્ટામાં હાજર હોય છે બરાબર કયા પદાર્થની બનેલી છે એ આમાં ઉલ્લેખ કરેલો નથી ત્યાર પછી ફૂગમાં કોષ દિવાલ હાજર પણ સેલ્યુલોઝ વિહીન તો કયા પદાર્થની બનેલી હોય છે કાઇટિનની બનેલી હોય છે વનસ્પતિમાં કોષ દિવાલ હાજર કયા પદાર્થની બનેલી છે સેલ્યુલોઝની બનેલી છે પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ ગેરહાજર ત્યાર પછી કોષ કેન્દ્ર પટલની વાત કરીએ કોષ કેન્દ્ર પટલ મોનેરામાં ગેરહાજર જ્યારે બાકી બધામાં હાજર કારણ કે શું વિકસિત કોષ કેન્દ્ર કોષ ધરાવે છે આગળ દૈહિક આયોજન મોનેરા અને પ્રોટિસ્ટામાં કોષીય આયોજન યાદ રાખવાનું છે એટલે કે ખાલી સજીવ કોષોના જ બનેલા છે બરાબર એ કોષી મોટા ભાગે હોય છે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના મોનેરાના આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય જ્યારે પ્રોટિસ્ટામાં મોટા ભાગે એક કોષી સજીવો જ આવેલા હોય છે ફૂગમાં બે પ્રકારનું બંધારણ જોવા મળે છે કેટલીક ફૂગ એક કોષી હોય છે પણ મોટાભાગની ફૂગ બહુ કોષી હોય છે બહુ કોષી એટલે વધારે કોષોની બનેલી અને કેટલીક ફૂગ કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે એટલે શિથિલ પેશી આવેલી હોય છે વનસ્પતિની વાત કરીએ તો એમાં પેશી આયોજન જોવા મળે છે એટલે કે કોષો ભેગા મળી અને કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને પેશીની રચના કરે છે અને પેશી ભેગા મળી અંગની રચના કરે છે એ જ રીતે પ્રાણીમાં પેશી અંગ અને અંગતંત્ર જોવા મળે છે એટલે કે કોષો ભેગા મળી પેશીની રચના કરે છે પેશી ભેગા મળી અંગ ભેગા મળી અંગતંત્રની રચના કરે છે બરાબર અને છેલ્લો ટોપિક યાદ રાખવાનો છે પોષણની પદ્ધતિ તો મોનેરા સૃષ્ટિમાં બે પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે સ્વયંપોષી અને વિષમપોષી કેટલાક સજીવો રસાયણ સંશ્લેષિત પોષણ પદ્ધતિ ધરાવે છે કેટલાક સજીવો પ્રકાશ સંશ્લેષિત પોષણ પદ્ધતિ ધરાવે છે કેટલાક સજીવો વિષમપોષી વિષમપોષીમાં પણ પાછી બે પ્રકાર છે કેટલાક સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે કે મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે અને કેટલાક સજીવો એ પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે સજીવમાંથી પોષણ મેળવે છે બરાબર પછી પ્રોટિસ્ટામાં પણ બે પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે સ્વયંપોષી પ્રકાશસંશ્લેષિત પોષણ પદ્ધતિ અને વિષમપોષી આગળ ફૂગમાં ખાલી વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળશે ત્યાં પ્રકાશસંશ્લેષિત પોષણ પદ્ધતિ કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળશે નહીં કારણ કે ફૂગમાં હરિત દ્રવ્ય ગેરહાજર હોય છે વિષમપોષી પોષણ પદ્ધતિ એ પણ મૃતોપજીવી અથવા પરોપજીવી પ્રકારની બરાબર મૃતોપજીવી અને પરોપજીવીનો ડિફરન્ટ મેં તમને સમજાવ્યો મૃતોપજીવી એટલે કે જે સજીવો
मृत सड़ेला कार्बनिक पदार्थ मांथी पोषक द्रव्यो प्राप्त करे एने मृतोपजीवी पोषण पद्धति कहेवाय अने परोपजीवी पोषण पद्धति एटले के सजीवों कोई जीवंत सजीवों मांथी पोषण मेळवे तो एने परोपजीवी पोषण पद्धति कहेवाय छे। वनस्पतिमां फक्त ने फक्त स्वयंपोषी पोषण पद्धति जोवा मळे छे एटले के बधी ज वनस्पति प्रकाश संश्लेषणनी क्रिया द्वारा पोषण बना पोषक द्रव्यो बनावे छे अने पोषण मेळवे छे। अने प्राणीनी वात करीए तो प्राणीमां फक्त ने फक्त विषमपोषी पोषण पद्धति जोवा मळे छे जेमां बे प्रकार छे ओरोज होय के प्राणी संपोषण पद्धति केटला प्राणीओमांथी पोषण मेळवे छे अने મૃતોપજીવી એટલે કેટલાક અહીંયા ખાસ યાદ રાખજો હોલોજોઇક અથવા પ્રાણી સમ એટલે કે કેટલાક પ્રાણીઓ બીજા કેટલાક પ્રાણીઓમાંથી પોષણ દ્રવ્યો પોષણ પ્રાપ્ત કરે છે અને કેટલાક પ્રાણીઓ એ મૃત સજીવોમાંથી પોષણ પ્રાપ્ત કરે છે બરાબર। તો પ્રાણીમાં બે પોષણ પદ્ધતિ યાદ રાખજો વિષમપોષી અને પ્રાણીસમ અથવા એમાં પ્રાણીસમ અને મૃતોપજીવી પોષણ પદ્ધતિ તમારી યાદ રાખવાની છે। તો આ ટેબલ તમારે નીટ માટે તૈયાર કરવાનો છે તમને આ બધા જ પોઈન્ટમાંથી એમસીક્યુ તમને પૂછી શકાય।